સૌથી પહેલા શું કરીએ છીએ? સૌથી પહેલા આપણે દાળને બાફવા માટે મૂકીશું. હવે એના માટે મેં એક વાટકી દાળ લીધી હતી અને એને પલાળી લીધી છે. લગભગ 2 કલાક માટે પલાળી રાખી છે એટલે ફૂલી ગઈ છે. હવે એને લઈ લઈશું, એની અંદર પાણી ઉમેરી લઈશું. પાણીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે, કારણ કે આપણે ઓસામણ બનાવવાનું છે એટલા માટે. એકદમ પાતળું જોઈએ ઓસામણ તો. હા, ઓસામણ એકદમ પાતળું અને એકદમ ફ્લેવરફુલ. અત્યારે આપણે જે કહીએ છીએ ને કે સૂપ, ક્લિયર સૂપ, યસ, હા, બસ એ ટાઈપનું આ ઓસામણ છે. નામ આપણે નવું આપ્યું છે અને થોડો ટેસ્ટ ફરાવી નાખ્યો છે. બાકી આ બધી વાનગીઓ મૂળભૂત રીતે તો અસ્તિત્વમાં હતી જ અને રહેવાની જ છે. આપણે કહીએ ને કે નોર્મલ ઉભાઈ એને થોડું મેકઅપ કરીને ઉભા રહી એટલો ફરક પડે એવું જ છે. એક ચમચી મીઠું ઉમેરી લઈશું, ચપટી હળદર ઉમેરીશું અને એક ચમચી ઘી ઉમેરી લઈશું. કુકરની 3-4 વિસલ થવા દઈશું અને પછી સ્લો ફ્લેમ પર 1-2 મિનિટ રહેવા દેવાનું છે અને પછી દાળ તૈયાર થઈ જશે. ઠીક છે, તો આ દાળ બફાઈ ગઈ છે, ચેક કરી લઈએ. જોઈને તો લાગે છે કે બફાઈ ગઈ છે. સરસ બફાઈ ગઈ છે. ઉપરથી થોડું પાણી છે એ નિતારી લઈશું. આ જે પાણી છે એમાંથી ઓસામણ બનશે અને આ જે દાળ છે એમાંથી લચકો બનશે. યસ, આપણે એક જ કુકરમાં એક જ વસ્તુ બાફી છે, છતાં એમાંથી 2 અલગ અલગ વાનગી બનશે. જરાક મિક્સ કરી લઈશું. હવે એની અંદર પાણી ઉમેરી લઈશું. ઓસામણ બનાવવાનું છે એટલે એકદમ પતલું કરી લેવાનું છે. કોઈને કહીએ ને કે ઓસામણ એટલે કેવી રીતે સમજાવે કે કેટલું પાતળું? પાણી જેટલું પાતળું. હવે સૌથી પહેલા આપણે ઓસામણને વઘારી લઈશું અને પછી દાળ વઘારીશું. ઠીક છે. એક ચમચી તેલ લઈશું, એક ચમચી ઘી લઈશું, એક ચમચી રાઈ લેવાની છે. રાઈ ફૂટે એટલે એક ચમચી જીરું ઉમેરી લઈશું. 10-12 મેથીના દાણા ઉમેરી લઈશું. 5 ચમચી હિંગ, 1/2 ચમચી હળદર લઈશું. બધા મસાલા આપણે તેલ ઘીમાં જ કરી લેવાના છે. હા, હવે આપણે 1/2 ચમચી લાલ મરચું પાવડર અને એની સાથે 1/2 ચમચી મેથીનો મસાલો ઉમેરી લઈશું એક્સ્ટ્રા ફ્લેવર માટે. હા, લીલું મરચું અને લીમડો અને તરત પાણી ઉમેરી દેવાનું. અત્યારે તમે લીલું મરચું અને લીમડો કેટલો લીધું છે? 1 નંગ લીલું મરચું અને 8-10 લીમડાના પાન. 1 ચમચી ધાણા જીરું ઉમેરી લઈશું અને ફરીથી 1 ચમચી લાલ મરચું ઉમેરી લઈશું. તમને કલર થોડો ઓછો લાગ્યો એટલે એડ કર્યો. સ્વાદ આમાં જ આપણે ઉમેરી લેવાનો છે અને મસાલા સંતળાશે ને એટલે એનો સ્વાદ બહુ જ સરસ આવશે અને આ જે ઓસામણ છે ને એ બહુ જ ટેસ્ટફુલ હોવું જોઈએ. હવે આ દાળનું પાણી ઉમેરી લઈશું. બે ચમચી ગોળ ઉમેરી લઈશું. ખાટું મીઠું ઓસામણ બનાવીશું. હા, અને 1 લીંબુનો રસ ઉમેરી લઈશું. હવે આ ઓસામણ છે એને આપણે ઉકળવા દઈશું. હા, અને ત્યાં સુધી લચકો તૈયાર કરી લઈશું. ઠીક છે. લચકો તૈયાર કરવા માટે 2 ચમચી ઘી લઈશું. લચકો ઘીમાં જ બનાવવાનો. હા, તો જ ટેસ્ટી બને. ઘણી વાર શાક ન હોય ને તો આવી રીતે લચકો દાળને રોટલી ખાઈ લઈએ તો પણ સરસ. હા, બહુ સરસ લાગે. લચકામાં બહુ જ બધા મસાલા કોઈ ઉમેરવામાં નથી આવતા પણ એની જે ફ્લેવર છે ને એ આપણે ઘીમાં એને વઘારતા હોઈએ છીએ એટલે એની જે સુગંધો એની સાથે જીરું ઉમેરતા હોઈએ છીએ એટલે આમ બેઝિક ફ્લેવરથી જ એને ફ્લેવરફુલ બનાવવામાં આવે છે. હા, ઓસામણમાં મીઠું ઉમેરી લઈશું. 1/2 ચમચી, જો કલર કેટલો સરસ આવી ગયો છે. હા, એટલે હંમેશા જ્યારે હું દાળ બનાવું ત્યારે લીંબુ પહેલા જ ઉમેરી દઉં. યસ, સિક્રેટ મળી ગયું છે આજે. 1/2 ચમચી જીરું ઉમેરી લઈશું. જીરું ખીલે એટલે 5 ચમચી હિંગ ઉમેરીશું. ચપટી હળદર ઉમેરી લઈશું અને આ જે દાળ છે બાફેલી એ ઉમેરી લઈશું. હવે એને થોડું હલાવતા રહીશું.
મારા દાદીમાં તો જયારે લચકો દાળ ભાત બનાવતા ને ત્યારે શું કરે કે આ દાળ છે એને પેલા બાફીને રાખી દે, એટલે બાફીને તમે એઝ ઇટ ઇઝ રવા દો ને એટલે દાળ થીજી જાય, ઘટ્ટ થઈ જાય અને ઉપર એનું પાણી આમ અલગ પડી જાય અને દાળ પણ થીજેલી નીચે રહી જાય, એટલે એ પાણી છે એની ઓસામણ બની જાય. અને આ ઓસામણમાં જે ભાત બનાવતા, ભાત આપણે ભાત પણ આપણે ઓસવીને બનાવતા હોઈએ, તો જયારે ઓસવીને ભાત બનતો હોય ને ત્યારે એનું જે ઓસામણ હોય ને એ પણ આ ઓસામણમાં ઉમેરવામાં આવે. અચ્છા, એનાથી ફ્લેવર ચેન્જ થતી હશે, ફ્લેવર પણ સરસ આવે અને થોડી થિકનેસ, એટલે મીડિયમ થિકનેસ એવી થિકનેસ મળે. અને કેવું કે દાળ ઓછી વપરાય અને એ ઉમેરો અને થોડું પાણી પણ ઉમેરી અને પછી ઓસામણને બેલેન્સ કરી દે, એટલે બંને રીતે ફાયદો થાય. અને કહેવાય દાદી માના નુસ્કા. યસ, એટલે દાળ મોંઘી હોય અને આપણે ભાતનું જે પાણી હોય એ તો વેસ્ટ જ કરવાના હોય, જવા દેવાનું હોય, તો એનો પણ ઉપયોગ કરી લેવાનો ને જગ્યાએ વાપરવાનો. પાંચ ચમચી મીઠું ઉમેરી લઈશું. હજી થોડી વધારે ઘટ કરીશું. હા, થોડીક જ, બહુ વધારે નથી ઘટ કરવાની, કારણ કે આ થોડી વાર પણ રહેશે ને તો હજી વધારે થીજશે. આમાં તમને જો ગમે ને તો આમાં લીંબુ ઉમેરી શકો છો, બહુ સરસ લાગે છે. ઉપરથી તમે લીંબુ ઉમેરે ને તો બહુ સરસ લાગે છે. જેને ખટાશ ગમતી હોય ને એ ઉમેરી શકે છે. સરસ લચકો તૈયાર થઈ ગયો છે. ઉપરથી થોડું ઘી ઉમેરી લઈશું શાઇન માટે. શાઇન માટે અને સ્વાદ માટે. ઓસામણ પણ સરસ ઉકળી ગયું છે. ઓસામણમાં થોડી કોથમીર ઉમેરી લઈશું. લચકામાં પણ થોડી કોથમીર ઉમેરીશું. મારા દાદીમાં નતા ઉમેરતા, આ મારો ટ્વિસ્ટ છે. જો મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને હવે સરસ ઘટ્ટ પણ થઈ ગયું છે. લચકો તૈયાર છે, ઓસામણ પણ તૈયાર છે. સર્વ કરી લઈએ. ભાત હું તૈયાર લાવી છું. શું વાત. અને ભાતની ખાસ વાત કહું તો જ્યારે આપણે લચકો દાળ ભાત બનાવતા હોય ને ત્યારે ભાત છે ને થોડા વધારે ગળેલા હોય ને એવા બનાવવામાં આવે છે. ભલે તમે બાસમતી લો અથવા જીરાસર, જે પણ તમારા ઘરે ભાત ખવાતા હોય એ ચોખ્ખા તમે લઈ શકો છો. આ ખાતી વખતે શું કરવાનું છે કે જે આ ભાત છે ને એની સાથે આ લચકો છે એને એકદમ સરસ રીતે મસળીને ચોળી લેવાનો છે અને ઉપરથી પછી ઓસામણ ઉમેરી અને પછી ખાવાની. એટલે ભાત જો થોડો ઘળેલો હશે ને તો સરસ મસળાશે. ઘણી વખત આપણે કેવું થોડું આમ જે આપણે રાઈસ છૂટા છૂટા બનાવીએ ને તો કેવું થાય કે દાળ અલગ પડે અને ભાત અલગ પડતા હોય, પણ આમાં થોડો વધારે કુક થયેલો જ સારો લાગે. સૌથી પહેલા ભાત સર્વ કરીશું. હવે ભાત ઉપર લચકો મૂકીશું. અને હવે ઓસામણ સર્વ કરી લઈશું. એટલી મસ્ત સુગંધ આવી રહી છે ને કે હું જ કહેવાની હતી. ઉપર થોડું ઘી લઈશું. ભાત પર પણ લઈશું. થોડી કોથમીર ભભરાવી લઈશું. મારા દાદીમાની હાથની એકદમ બેસ્ટ વાનગી, આમ એવું કહેવાય ને કે સંતોષ વળી જાય ને એવી મસ્ત મજાની વાનગી લચકો દાળ ભાત ઓસામણ આજે મેં બનાવી લીધા છે. અને આ વાનગી તમે ચોક્કસથી તમારા ઘરે બનાવજો. અને હા, તમારા દાદી કે નાની હોય ને તો એને તમારા હાથની આ વાનગી ખવડાવજો, પછી જુઓ તમને કેવા કોમેન્ટ મળે છે. યસ, ખુશ થઈ જશે. પહેલા તો કે તે બેટા આ વાનગી બનાવી, દિલથી ખુશ થઈ જશે.